यूनिट 5 ऑपरेशन मेंटेनेंस टेस्टिंग रिपोर्टिंग एंड मैनेजमेंट ऑफ प्रोटेक्शन सिस्टम मेंटेनेंस प्रोग्राम सब्जेक्ट सेफ्टी इंस्ट्रूमेंटेशन सिस्टम एंड सेफ्टी इंटीग्रिटी लेवल એટલે કે સેફ્ટી એનું યુનિટ 5 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 5ની અંદર જે આપણે રિપોર્ટિંગની જે વાત કરી હતી, મેં લાસ્ટ ઘણા ક્લાસથી હું કહેતો આવું છું મેન્ટેનન્સ સેફ્ટીમાં, કે આ રિપોર્ટિંગ જે છે એ રિપોર્ટિંગના અમુક જે ફોર્મેટ જે છે તે મેન્ટેનન્સમાં બી 5th ચેપ્ટર એનું છે, આની અંદર બી એનો ટોપિક છે બરાબર. એના સિવાય જે અમુક કોમન ટોપિક છે એના બાદ કરતાં આપણે મેઇનલી કયા ટોપિક વિશે અત્યારે ફોકસ કરવાનું છે બરાબર, તો એ જોઈએ. તો એની અંદર પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામની ટર્મિનોલોજીસ બરાબર, પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ PSMP-ની ટર્મિનોલોજીસ બરાબર. આફ્ટર દેટ મોનિટરિંગ બાય એનાલિસિસ એન્ડ એનાલિસિસ ઓફ ફોલ્ટ રેકોર્ડ્સ, લાઈક ફોલ્ટના રેકોર્ડ ઉપરથી કઈ રીતે એનાલિસિસ કરવું, એનાલિસિસ ઓફ મોનિટરિંગ એના દ્વારા એનું મોનિટરિંગ બરાબર. આફ્ટર મેક્સિમમ એલાવેબલ વેરિફિકેશન ઇન્ટરવલ્સ, એના પછી ઓવરલેપિંગ ધ વેરિફિકેશન ઓફ સેગમેન્ટ ઓફ ધ પ્રોટેક્શન સિસ્ટમ. જો આ ડાયરેક્ટ શોર્ટ નોટ પૂછાય છે CTU-માં ક્યારેક ક્યારેક 3 or 4 માર્ક્સમાં બરાબર, ઓવરલેપિંગ ધ વેરિફિકેશન ઓફ સેગમેન્ટ્સ ઓફ ધ પ્રોટેક્શન સિસ્ટમ. After that, self-monitoring capabilities and limitations. And last one, notification of protection system. So mainly જે છે આટલા ટોપિક ઉપર જે છે આપણે જોવાનું છે. બાકીના જે ટોપિક જે છે તે મેન્ટેનન્સ લાસ્ટ ચેપ્ટર છે ત્યાં કરાવીશ, એની અકોર્ડિંગ ઓટોમેટિકલી જે છે એની સાથે જે છે તે કમ્પ્લીટ થઈ જશે આખે આખું. અને બાકીના જે ટોપિક જે છે જેમ કે ટાઈમ બેઝ મેન્ટેનન્સ, કન્ડિશન બેઝ મેન્ટેનન્સ બરાબર, એ ઓલરેડી આપણે મેન્ટેનન્સ ચેપ્ટરમાં સ્ટડી કરી ચૂક્યા છીએ, તો એ ટોપિક છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુનિટ 5th. આટલા ટોપિક આપણે મેઇનલી કવર કરવાનું રહેશે. તો સ્ટાર્ટ કરીએ આજનો ક્લાસ. ફર્સ્ટ છે પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ શું છે અને એની ટર્મિનોલોજીસ બરાબર. તો સ્ટાર્ટ કરીએ PSMP એન્ડ ઇટ્સ ટર્મ્સ. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તો ફૂલ ફોર્મ, અગેઇન કહું છું એમ આ સબ્જેક્ટની અંદર ઘણા બધા શોર્ટ ફોર્મ છે, એટલે ફૂલ ફોર્મ જે છે તે એકદમ તમે યાદ રાખી જ લેજો ગમે એમ કરીને, બીકોઝ જેવી રીતે જે છે સિલેબસ કમ્પ્લીટ થઈ જશે પછી બધું મેસઅપ થઈ જશે બરાબર. એટલે કોનું ફૂલ ફોર્મ કેવું છે બરાબર એ બધી વસ્તુ કરવા કરતાં પહેલાંથી ફૂલ ફોર્મ તમે કન્ટિન્યુઅસલી જે છે સતત મેમોરાઇઝ કરતા રહેજો એટલે વાંધો નહીં આવે. તો PSMP પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ, પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ બરાબર. પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ, જો આ ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખજો, બીકોઝ ક્યારેક આની અંદર છે ને મેન્ટેનન્સની જગ્યાએ મેનેજમેન્ટ ન થઈ જાય, ધ્યાન રાખજો. PSMP-માં એમની જગ્યાએ ક્યારેક મેનેજમેન્ટ ન થઈ જાય, ઓપ્શનની અંદર હશે જ, MCQ હશે ને 4, તેની અંદર ઓપ્શનમાં 1 તો હશે જ પ્રોટેક્શન સિસ્ટમ મેનેજમેન્ટ પ્રોગ્રામ. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ, નોટ મેનેજમેન્ટ પ્રોગ્રામ બરાબર. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારે જે કહેવાની હતી એ બરાબર. એટલે કે ધીસ ઇઝ પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ એનો ફૂલ ફોર્મ. હવે વસ્તુ શું છે પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ જે છે એ શું છે? તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઓપરેટિંગ પ્રોગ્રામ બાય વિચ પ્રોટેક્શન સિસ્ટમ કોમ્પોનન્ટ્સ કીપ્સ ઇન ઓર્ડર. એટલે કે એક એવો ચાલુ પ્રોગ્રામ છે કન્ટિન્યુઅસલી જે છે તે કહેવાય ને કે મોનિટરિંગ કરતું રહે. પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ જે છે એ કન્ટિન્યુઅસલી ઓપરેટ થતો પ્રોગ્રામ છે, ચાલુ પ્રોગ્રામ છે, જેના દ્વારા પ્રોટેક્શન સિસ્ટમ કોમ્પોનન્ટ જે છે એના પ્રોટેક્શન સિસ્ટમમાં જે ટૂંકમાં આખી સિસ્ટમ જે છે જેમાં પ્રોટેક્શન તમારે આપવાનું છે, સેફ્ટી આપવાની છે, એ પર્ટિક્યુલર સિસ્ટમ જે છે એના કોમ્પોનન્ટ જે છે બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્સર આ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એ બધા કીપ્સ ઇન ઓર્ડર. એટલે કે એને ઓર્ડરમાં રાખવામાં આવે છે. એનો મતલબ શું થયો કે એક આખો તમે પ્રોગ્રામ
પ્રોડક્શન સિસ્ટમ માટે મેન્ટેનન્સ કરવા માટે તમે આખો પ્રોગ્રામ રાખ્યો છે, તો એના બધા અલગ અલગ કોમ્પોનન્ટ જે છે તેને પર્ટિક્યુલર ઓર્ડરમાં રાખવામાં આવે છે. એટલે કે આની આખી એની પ્રોસિજર છે તે પર્ટિક્યુલર એક ઓર્ડરમાં ફોલો થાય, ફોલો ઇન ધ સેન્સ કે એક પર્ટિક્યુલર ઓર્ડરની અંદર જે છે તે પ્રોસીડ કરવાનું રહે આગળ. તો આખે આખો પ્રોગ્રામ જે છે તે પર્ટિક્યુલર અલગ અલગ પ્રોડક્શન સિસ્ટમના અલગ અલગ કોમ્પોનન્ટ જે છે તેને ઓર્ડરમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત ઇટ ઇઝ ઓલ્સો રિસ્ટોર ટુ ઓપરેટ પ્રોપર ફોર ડેમેજ્ડ કોમ્પોનન્ટ્સ. એટલે કે આ પ્રકારનો પ્રોગ્રામ જે છે પીએસએમપી તે ખરાબ કોમ્પોનન્ટમાં એટલે કે ડેમેજ થયેલા કોમ્પોનન્ટ જે છે તેના યોગ્ય ઓપરેશન માટે તેને રિસ્ટોર કરવામાં આવે છે. એટલે કે ખરાબ કોમ્પોનન્ટ જે છે, ડેમેજ કોમ્પોનન્ટ જે છે તેને અગેન જે છે તે પ્રોપર ઓપરેટ થાય તેના માટે રિસ્ટોર કરવામાં આવે છે. રિસ્ટોરિંગની અંદર કેવું હોય કે પર્ટિક્યુલર જે છે તેમાં કોઈ ફોલ્ટ આવ્યો હોય, ડેમેજ થઈ ગયેલું હોય, તો તેની અંદર જે છે તેને પાછી એની વર્કિંગ કન્ડિશન જે છે તે પ્રોપર વ્યવસ્થિત થઈ જાય બરાબર, તો એને અગેન જે છે તે રિપેરિંગ, રિપ્લેસમેન્ટ આ બધી વસ્તુ એની અંદર આવે રિસ્ટોરની અંદર બરાબર. એટલે કે આ પીએસએમપી જે છે એ પ્રોગ્રામ શું રિસ્ટોર કરે છે કે ડેમેજ કોમ્પોનન્ટ જે છે તે અગેન જે છે પાછા ફરી પાછા યોગ્ય ઓપરેશન એટલે કે એની કાર્યસ્થિતિ પાછી વ્યવસ્થિત થાય તેના માટે તેને રિસ્ટોર કરવામાં આવે છે બરાબર. તો એ ફીચર બી આની અંદર છે પીએસએમપીમાં. આ ઉપરાંત બીજી વસ્તુ એ છે કે ઇટ ઇઝ યુઝફુલ ટેકનિક ટુ મેન્ટેન એની પ્રોટેક્શન સિસ્ટમ. એટલે કોઈ પણ સેફ્ટી સિસ્ટમ તમે જે રાખો, પ્રોટેક્શન સિસ્ટમ રાખો બરાબર, તો એક આ યુઝફુલ ટેકનિક છે, યુઝફુલ પ્રોગ્રામ છે કે જે તમને એકદમ જે છે તમે આના ઉપરથી જે છે તમે એનું મોનિટરિંગ કરી શકો, તમારી જે પર્ટિક્યુલર આખી સિસ્ટમ જે છે તેનું તમે ચેકિંગ કરી શકો, ઇન ધ સેન્સ વેરિફિકેશન કરી શકો. લાઈક દેટ ટર્મ ટર્મિનોલોજીસની અંદર આવશે પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામમાં, એના ટર્મ્સ જે જોશો એની અંદર આવશે તો બધી વસ્તુ તમે આની અંદર કરી શકો આખી સિસ્ટમમાં. એટલે કે એવો પ્રોગ્રામ છે કે જે પ્રોટેક્શન સિસ્ટમને જાળવણી કરવા માટે એકદમ મદદરૂપ થાય છે. તમે જે સિસ્ટમ રાખી તમે પ્લાન્ટની અંદર કોઈ પણ સેફ્ટી માટે કે ભાઈ મારે આ પ્લાન્ટ માટે આ યુનિટ માટે સેફ્ટી જોઈએ છે, એના માટે તમે સિસ્ટમ ડેવલપ કરી દીધી, સિસ્ટમની મેન્ટેન તો કરવી પડે ને બરાબર, તો એના માટે જે છે તે આ હેલ્પફુલ પ્રોગ્રામ છે એટલે કે યુઝફુલ પ્રોગ્રામ છે બરાબર. કોઈ પણ પ્રોટેક્શન સિસ્ટમને મદદરૂપ થવા માટેની યુઝફુલ અથવા તો હેલ્પફુલ ટેકનિક. આ પર્ટિક્યુલર પીએસએમપી એટલે કે પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામની અંદર સેફ્ટી વધે છે એટલે કે સેફ્ટી ઇઝ ઇન્ક્રીઝ એન્ડ રિસ્ક કેન બી ડિક્રીઝ. એટલે કે રિસ્ક જે છે, જોખમ જે છે તેની અંદર ઓછું થાય છે. કારણ કે તમે તમારા તમે જે સિસ્ટમ રાખેલી છે પ્રોટેક્શન સિસ્ટમ બરાબર, એને તમે કન્ટિન્યુઅસલી તમે મેન્ટેન કરો છો તમારા પ્રોગ્રામ પ્રમાણે બરાબર, તો રિસ્ક ઓબ્વિયસ વસ્તુ છે. તમે મેન્ટેન કરશો એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરેલા છે તેની લાઈફ સ્પાન જે છે તે વધશે, ઇન્ક્રીઝ થશે અને એ વ્યવસ્થિત કામ કરશે, પ્રોપર વર્કિંગ કરશે બરાબર, અને એના એકોર્ડિંગ રિસ્ક છે જે તે ડિક્રીઝ થશે એટલે કે જોખમ જે છે તે ડિક્રીઝ થશે. કારણ કે પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ તમારા કામ કરતા હશે જે ટાઈમે પ્રોપર ક્વિકલી રિસ્પોન્સ આપતા હોય બરાબર, જેમ કે લોજિક જે સેન્સર જે છે તે જોખમ ડિટેક્ટ કરે ક્યાં જોખમ આવ્યું, ક્યાં સ્પાર્ક થયું બરાબર, આવી બધી વસ્તુ. તો સેન્સર તમારું ફોલ્ટી હોય તો પછી તમારું રિસ્ક જે છે એ પછી સમગ્રનું તમે જુઓ તો રિસ્ક જે છે તે પછી વધી જાય કે સેન્સર બગડી ગયું, પછી ગમે એટલું ટૂંકમાં સ્પાર્ક થયો હોય કે ગમે આગ લઈ ગઈ હોય તો ખબર કેમ પડે કે ભાઈ આગ લઈ ગઈ છે, એ તો પછી આગ જે છે વિસ્તરતી જશે, વધતી જશે. એટલે કે આની અંદર પર્ટિક્યુલર પ્રોટેક્શન સિસ્ટમનું મેન્ટેનન્સ કરવાથી સેફ્ટી વધે છે અને રિસ્ક જે છે તે જોખમ જે છે તેનું પ્રમાણ ઘટે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ પીએસએમપી પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ. ક્લિયર? અહીં સુધી ડાઉટ હોય તો ડાઉટ પૂછો. ઓકે, ઓકે, સો નેક્સ્ટ જોઈએ એના ટર્મ્સ એટલે કે ટર્મિનોલોજીસ, અલગ અલગ પદ પીએસએમપીના અલગ અલગ ટર્મિનોલોજીસ એટલે કે ટર્મ્સ, ટર્મ્સ ઓફ પીએસએમપી. તો એક બીજી વસ્તુ બી છે ઇમ્પોર્ટન્ટ કે એમસીક્યુની અંદર એમ બી તમને પૂછી નાખે કે ફ્રોમ ફોલોઈંગ
which is not terms of PSMP. Otherwise, अथवा तो एम पूछ रहा है from following which is not included in PSMP. ठीक है, आपेल नीचे ना मारे क्यू PSMP में समावेश होता नहीं. ऑप्शन आप ही दे तुमने वेरिफिकेशन मॉनिटरिंग टेस्टिंग ने चौथे वक्त बीजू हो बराबर एवं रीते भी तमने एमसीक्यू आई सके बराबर एट આની પહેલાની ટર્મિનોલોજી છે આપણે જોઈ હતી બધી કેમાં જોઈ હતી SIFમાં બરાબર તો એની ટર્મિનોલોજી બધી જોઈ લેવાની કે કઈ કઈ ટર્મિનોલોજી મેઇન મેઇન પોઈન્ટ છે તે તો એ અને જ્યાં ટૂંકમાં આવા નાના નાના પોઈન્ટ હોય એ બધું જે છે તમારે કન્સિડર કરતું જવાનું કારણ કે એમસીક્યુની અંદર આવી શકે બરાબર તો ટર્મ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ છે વેરિફિકેશન જો પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામ મેન્ટેનન્સ પ્રોગ્રામ છે એટલે કે ટૂંકમાં મેન્ટેનન્સ કરવાનું તો વેરિફિકેશન બી અંદર એની અંદર આવે બરાબર એની અંદર ટર્મ્સ ક્યાં ક્યાં બધા છે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે એની અંદર તો એ વસ્તુ જોઈએ વેરિફિકેશન તો વેરિફિકેશનની અંદર કે કોમ્પોનન્ટ જે છે તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તે નક્કી કરવાના હેતુથી એનું વેરિફિકેશન કરવામાં આવે છે એટલે કે ઇટ ઇઝ ટેક પ્લેસ ટુ ડિટરમાઇન વેધર કોમ્પોનન્ટ ઇઝ વર્કિંગ પ્રોપર ઓર નોટ કોમ્પોનન્ટ જે છે એટલે કે કોમ્પોનન્ટ ઇન ધ સેન્સ કે અંદર જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા છે કોઈ સોફ્ટવેર રાખેલું છે કોઈ હાર્ડવેર રાખેલું છે સેન્સર રાખેલું છે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ મૂકેલું છે આ બધું એનું કોમ્પોનન્ટમાં કહેવાય તો એ કોમ્પોનન્ટ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તે નક્કી કરવાના હેતુથી વેરિફિકેશન કરવામાં આવે છે બરાબર વેરીફાઈ કરવામાં આવે પ્રોપર કામ કરે છે કે નહીં તો એ જે છે તે વેરિફિકેશન આફ્ટર દેટ મોનિટરિંગ તો મોનિટરિંગની અંદર શું છે ઇટ ઇઝ ડન ફોર રેગ્યુલરલી ઇન્સ્પેક્શન ઓફ વર્કિંગ કોમ્પોનન્ટ એટલે કે કોમ્પોનન્ટની કામગીરી માટે નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે કોમ્પોનન્ટની કામગીરી એટલે મોનિટરિંગ એટલે શું કે મોનિટર કરવાનું કોમ્પોનન્ટ જે છે તે તેની કામગીરી એટલે કે તેની કાર્યસ્થિતિ જે છે પ્રોપર છે કે નહીં તેનું નિયમિત એટલે કે રેગ્યુલરલી ઇન્સ્પેક્શન કરવાનું એને કહેવાય મોનિટરિંગ કન્ટિન્યુઅસલી તમે રેગ્યુલરલી ઇન્સ્પેક્શન કરો એને કહેવાય મોનિટરિંગ ઇન શોર્ટ એ બધી વસ્તુ રેગ્યુલરલી જો આટલા કીધું છે મોનિટરિંગ કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવાનું બરાબર કોમ્પોનન્ટની કામગીરી નિયમિત નિરીક્ષણ માટે કોમ્પોનન્ટની કામગીરી માટે નિયમિત નિરીક્ષણ કરવામાં આવે તેને કહેવાય મોનિટરિંગ તો મોનિટરિંગ બી એક પાર્ટ છે કેમ પ્રોટેક્શન સિસ્ટમ મેન્ટેનન્સ પ્રોગ્રામનું મોનિટરિંગ બી એમાં આવે મોનિટરિંગ કરવાનું જો અગેઇન પાછું ડાઉટનો ડાઉટમાં ન થઈ ડાઉટ પાછો ટૂંકમાં જે છે ક્યારેક એમસીક્યુની અંદર ઓપ્શન આવે તો ડાઉટ તમને થાય તો ડાઉટ ઇન ધ સેન્સ કન્ફ્યુઝન આવે એટલે PSMP છે એક તો મેં તમને કીધું એમ કે મેનેજમેન્ટ આવી શકે અહીંયા બીજું છે મોનિટરિંગ પ્રોટેક્શન સિસ્ટમ મોનિટરિંગ પ્રોગ્રામ બરાબર એટલે મોનિટરિંગ પ્રોગ્રામ એનું ફૂલ ફોર્મ નથી નથી મેનેજમેન્ટ પ્રોગ્રામ બટ કયું તો કે મેન્ટેનન્સ પ્રોગ્રામ બરાબર એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આ ત્રણ ત્રણ વસ્તુ હશે જ મેન્ટેનન્સ મોનિટરિંગ મેનેજમેન્ટ બરાબર એટલે એક વસ્તુ મેમોરાઇઝ કરજો બરાબર એક માઇન્ડની અંદર જે છે તમે ફિક્સ કરી દેજો કે PSMPમાં જે એમ જે છે ધેટ ઇન્ક્લુડ્સ ધેટ સ્ટેન્ડ્સ ફોર મેન્ટેનન્સ નોટ મેનેજમેન્ટ ઓર મોનિટરિંગ ક્લિયર તો મોનિટરિંગની અંદર શું છે કે કોમ્પોનન્ટની કામગીરી જે છે તેના નિયમિત નિરીક્ષણ કરવા માટે તેને તેનું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવામાં આવે તેને ચકાસણી કરવામાં આવે બરાબર આફ્ટર દેટ ટેસ્ટિંગ બરાબર તો મેન્ટેનન્સની અંદર કેટલી બધી વસ્તુ થાય વેરિફિકેશન થાય મોનિટરિંગ કરવામાં આવે ટેસ્ટિંગ કરવામાં આવે એક એનો પાર્ટ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે આ બધી વસ્તુ ટેસ્ટિંગની અંદર ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ સિગ્નલ ટુ ટેસ્ટ આઉટપુટ બિહેવિયર ઓફ કોમ્પોનન્ટ ફોર ટ્રબલ શૂટિંગ ઓર વર્કિંગ કોમ્પોનન્ટ ચેક સમજો એક કોમ્પોનન્ટમાં એની કાર્યસ્થિતિ એટલે કે વર્કિંગ કોમ્પોનન્ટ જે છે તેની કાર્યસ્થિતિ કાર્યાત્મક કામગીરી અથવા તો કાર્યસ્થિતિ તે ચેક કરવું અથવા કોમ્પોનન્ટનું આઉટપુટ બિહેવિયર એટલે કે આઉટપુટનું વર્તન આઉટપુટ કેવું આપે છે તે અથવા નિદાન સમસ્યા એટલે કે ટ્રબલ શૂટિંગ આ બધી વસ્તુ જે છે તેનું અવલોકન કરવા માટેના સિગ્નલની એપ્લિકેશનને એને કહેવાય ટેસ્ટિંગ ટેસ્ટિંગ શું કામ જરૂર પડે કરવાનું તમારે
चेक करवानो के आउटपुट बिहेवियर केवु छे आपणे जे रीते જોઈએ છે એ પ્રમાણે આઉટપુટ બિહેવિયર જે છે તેનું આવે છે કે નહીં એનું મળે છે કે નહીં આ ઉપરાંત ટ્રબલ શૂટિંગ બરોબર કે ફોલ્ટ આવે અને ટ્રબલ શૂટિંગ કરવાનું થાય બરોબર ટેસ્ટિંગની અંદર ટ્રબલ શૂટિંગ એ બી ચેક કરવાનું ટ્રબલ શૂટિંગ જે છે થશે કે નહીં પ્રોપર ટ્રબલ શૂટિંગ ન થતું હોય તો તમારી સિસ્ટમમાં શું કામ નહીં એકવાર ટ્રબલ શૂટિંગ ન થતું તો તમારે ફેંકી દેવાનું રહે એકવાર ફોલ્ટ આવ્યો પછી સીધું ફેંકી દેવાનું ટ્રબલ શૂટિંગ ચેક કરવાનું આ ઉપરાંત વર્કિંગ કમાન્ડ કમ્પોનન્ટની પ્રોપર કાર્યસ્થિતિ એટલે કે કોઈ પણ એક સિસ્ટમ હોય એની અંદર જે છે તેનું પ્રોપર તમારે કાર્યસ્થિતિ ચેકવાની કાર્યસ્થિતિની અંદર કઈ રીતે હોય કે કોઈ બી તમે એક સિસ્ટમનું તમે ચેક કરતા હોય તેમાં બધી વસ્તુ ચેક કરવાની કે એ એનું વાઇબ્રેશન કેટલું છે આ ઉપરાંત નોઇઝ કેટલો પ્રોડ્યુસ કરે છે આ ઉપરાંત સરાઉન્ડિંગનું ટેમ્પરેચરમાં કેટલું વેરિએશન આવે છે એ પોતે સરાઉન્ડિંગમાં ટેમ્પરેચર કેટલું અફેક્ટ કરે છે હીટ કેટલું થાય છે આ બધી વસ્તુ જે છે વર્કિંગ કમ્પાઉન્ડ ચેકમાં આવે એટલે કમ્પાઉન્ડની કાર્યસ્થિતિ ચેક કરવા માટે બરોબર તો ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ સિગ્નલ ટુ ટેસ્ટ આઉટપુટ બિહેવિયર ઓફ કમ્પોનન્ટ ઓર ટ્રબલ શૂટિંગ ઓર વર્કિંગ કમ્પોનન્ટ ચેક એટલે કે એક કમ્પોનન્ટમાં કાર્યાત્મક કામગીરી અથવા આઉટપુટ વર્તન અથવા ટ્રબલ શૂટિંગ એટલે કે નિદાન સમસ્યાના અવલોકન કરવા માટેના સિગ્નલોનું એપ્લિકેશન કે છે ટેસ્ટિંગ ધીસ ઇઝ ઓલ અબાઉટ ટેસ્ટિંગ આ ત્રણ ટર્મ્સ ક્લિયર ત્રણ પોઈન્ટ ક્લિયર સુધી ગયું તો યસ રોકેટ ટાઈપ કરો અધરવાઇઝ ડાઉટ પૂછો જો મેન્ટેનન્સ જે છે એની અંદર કેટલી કેટલી વસ્તુ ઇન્ક્લુડ છે ખાલી એવું ન હોય કે ક્લીન કરી નાખવાનું ઓઇલિંગ કરી નાખવાનું કેલિબ્રેશન કરી નાખવાનું કેલિબ્રેશનનો પોઈન્ટ એ આવશે આમાં આગળ અને ટેસ્ટિંગ કરી નાખવાનું રિપેરિંગ કરી નાખવાનું બહુ એવું હોય તો રિપ્લેસ કરી નાખવાનું ઘણી બધી વસ્તુ આવે તો મેન્ટેનન્સ કરો એના આખી ટૂંકમાં જે છે એની એસઓપી હોય એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે જે છે તમે બધું વેરીફાઈ કરો કે એની અંદર પર્ટિક્યુલર પાર્ટ્સ જે છે પર્ટિક્યુલર લોકેશન ઉપર છે કે નહીં બરાબર પછી મોનિટરિંગ કરો એનું તો પર્ટિક્યુલર જે છે કામ કરે છે કે નહીં ટેસ્ટિંગ કરો એકવાર કેલિબ્રેટ કરો એને રિસ્ટોર કરો કે રિપ્લેસ કરવાનું હોય કે રિપેરિંગ કરવાનું હોય તો એ બધી વસ્તુ કરો તો આ બધી વસ્તુ જે છે મેન્ટેનન્સમાં આવે બરાબર એટલે આ વસ્તુ યાદ રાખજો તો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ટર્મ્સ ફિઝિકલ ઇન્સ્પેક્શન આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફિઝિકલ ઇન્સ્પેક્શન ફિઝિકલ ઇન્સ્પેક્શન એટલે કે હાર્ડવેર વસ્તુ જે હોય એનું તમારે નિરીક્ષણ કરવાનું એની ચકાસણી કરવાની એટલે કે ઇટ ઇઝ યુઝ ટુ રિડ્યુસ વર્કિંગ કોમ્પોનન્ટ ફેલિયર એટલે કે કોમ્પોનન્ટ ફેલિયર જે છે કોમ્પોનન્ટ વર્કિંગ કન્ડિશનમાં હોય કાર્યસ્થિતિમાં હોય અને તમે એમાં કંઈક ફોલ્ટ આવે એમાં કંઈક ફેલિયર આવે કોમ્પોનન્ટ ફેલિયર જે છે એમાં કંઈ આવે તો એની કામગીરી જે છે બરાબર એને ફિઝિકલ ઇન્સ્પેક્શન તમે જો પ્રોપર કરેલું હોય તો એ વસ્તુ જે છે ઘટાડી શકાય એટલે કે તમારે ફિઝિકલી બરાબર આ વસ્તુ તમારે કરવાની એટલે કે તમે ફિઝિકલી જે તમે બધું ચેક કરવાનું કે પ્રોપર વાયરિંગ બરાબર છે ટ્યુબિંગ બરાબર છે આ ઉપરાંત એની ટૂંકમાં લીકેજ નથી બરાબર આ બધી વસ્તુ તમારે ફિઝિકલી ઇન્સ્પેક્ટ કરવાની ફિઝિકલ એટલે કે ભૌતિક રીતે બરાબર એટલે કે હાર્ડવેર રિલેટેડ કોઈ વસ્તુ હોય કે કોઈ પણ સોફ્ટવેર હોય તો બરાબર એ હાર્ડવેર જનરલી તો હાર્ડવેરમાં વધારે યુઝ થાય રાધર ધેન સોફ્ટવેર તો એને ફિઝિકલી ચેક કરવાની તો બધું પ્રોપર છે કે નહીં ઇટ ઇઝ ઓલ્સો ડિટેક્ટ ફોલ્ટ ઓર પ્રોબ્લેમ ઇટ ઇઝ એક્ઝિસ્ટ એટ અ ટાઈમ ઓફ ઇન્સ્પેક્શન એટલે કે આ કહેવાય એમ માગે છે કે જ્યારે ઇન્સ્પેક્શન થતું હોય ત્યારે જે છે કોઈ ફોલ્ટ હોય કે પ્રોબ્લેમ હોય તે તમે ડિટેક્ટ કરી શકો છો એના અંદર ડિટેક્ટ થાય છે કે ભાઈ ક્યાંય ટૂંકમાં વાયર નીકળી ગયો લક્સ નીકળી ગયો હોય વાયર છૂટો રાખેલો હોય ક્યાંય ટૂંકમાં જે છે અંદર સિસ્ટમની અંદર પ્રોપર ક્યાંય ટૂંકમાં શું કહેવાય અર્થિંગના ટૂંકમાં કેબલ પ્રોપર નથી આપેલા બરાબર તો આ બધી વસ્તુ જે છે ટાઈમ ઓફ ઇન્સ્પેક્શન કે જ્યારે ઇન્સ્પેક્શન થતું હોય ત્યારે તમે એ ટાઈમે જે છે પ્રોબ્લેમ તમે પ્રોબ્લેમ અથવા ફોલ્ટ જે છે એક્ઝિસ્ટન્સ હોય ત્યારે તમે ડિટેક્ટ કરી શકો છો બરાબર તો ફિઝિકલ ઇન્સ્પેક્શનમાં આવી બધી વસ્તુ આવે તમારે પર્ટિક્યુલર સિસ્ટમમાં પાસે જઈ પેનલ પાસે જઈ તમારે બધું ચેક કરવાનું વાયરની ટૂંકમાં લૂઝ નથી ને ટ્યુબિંગમાંથી કંઈ લીકેજ બીકેજ નથી ને પ્રોપર બરાબર આ બધી વસ્તુ એની અંદર આવે તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિઝિકલ ઇન્સ્પેક્શન આફ્ટર દેટ કેલિબ્રેશન જો કેલિબ્રેશન મળ્યું કેલિબ્રેશન આવશે તો ઇટ ઇઝ જનરલી ડિફાઇન્ડ એઝ
A process to determine by comparison of each scale reading true value of 1 meter with standard measurement. Simple word ma tamne kahu simple shabd ma to ene 1 meter par na darek scale reading ni sachi value je chhe tene standard map sathe sarkhamani karvama aave sarkhamani dwara nakki karvani process tarike saram samanya rite vyakhyayit karvama aave chhe. Have vastu shu thai ke bhai apne मेंटेनेंस में जयरे समझा था कि भाई एनालॉग टेम्परेचर इंडिकेटर है बराबर तो ये 100 डिग्री सेल्सियस पर है पॉइंटर तो बतात चलो तो ये 100 डिग्री सेल्सियस पर पॉइंटर बतात एम तो आपने जो खबर पड़ी गई कि 100 डिग्री सेल्सियस पर्टिक्युलर मीटर नी अंदर एनु ईच स्केल रीडिंग ट्रू वेल्यू एट के पर्टिक्युलर मीटर की ईच स्केल 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 पर साची वेल्यू अपने खबर पड़ी कि 100 डिग्री सेल्सियस है अपने जो अपने नक्की करूँ बट एने कम्पेर करवानो के एक्चुअली में 100 डिग्री सेल्सियस टेम्परेचर है कि नहीं तो ये कम्पेर के नहीं करवा तो थर्मोमीटर आए थर्मोमीटर में जो पारो 100 डिग्री सेल्सियस सुधी आए कि नहीं बराबर एट टूक में एवं थर्मोमीटर यूज करवा टूक में रेन्ज है 100 डिग्री सेल्सियस आबो हो बराबर तो एनी साथ तब कम्पेर करो स्टैंडर्ड मेजरमेंट साथ जो परफेक्ट हो बराबर तो कैलिब्रेशन ओके कहवाई बराबर तो आ बड़ी वस्तु है तो आ रीते कम्पेर कर डिफाइन कर व्याख्या कर कैलिब्रेशन में आ बने टर्मिनोलॉजी क्लियर बदा ने फिजिकल इंस्पेक्शन ने कैलिब्रेशन डाउट हो डाउट पूछो डोंट वरी ओके ओके सो आवर नेक्स्ट टर्मिनोलॉजीज इज अपकीप अपकीप एट शू के कोई उत्पादक एट कोई प्रोडक्ट की हार्डवेर सॉफ्टवेर सर्विस हार्डवेर सॉफ्टवेर सर्विस पर्टिक्युलर डिवाइस एप्लिकेशन साथ पर्टिक्युलर आखी आखी कॉम्पोनेंट है प्रोपर कार्यस्थिति में है कि नहीं खातरी करने की जरूरत जरूरी नियमित प्रवृत्ति हो अपकीप अंदर जनरली एवं हो रेकॉर्ड बदा राखता होन पेपर अथवा तो टूंक में ऑन पेपर जनरली ऑन पेपर ज जो ऑन पेपर ना हो तो जनरली जैसे कहीं टूक में बाय टूक में शू कहवा इन टर्म्स ऑफ सॉफ्ट कॉपी सॉफ्ट फॉर्मेट की अंदर तेने स्टोर करवामां आवे रेकॉर्ड टूक में राखो के पर्टिक्युलर इट इज रेग्युलर प्रोसेस टू चेक वेधर कॉम्पोनेंट इज इन गुड वर्किंग कंडीशन एंड फॉलोस एट्ले के अमल करव टूक में अनुसरव एम रिलेटेड विथ डिवाइस एप्लिकेशन फॉर हार्डवेर एंड सॉफ्टवेर सर्विस ऑफ प्रोडक्ट एट कोई उत्पादक हार्डवेर एंड सॉफ्टवेर सर्विस डिवाइस एप्लिकेशन साथ संबंधित होना अमल करने कॉम्पोनट सारी कार्यस्थिति में है कि नहीं खातरी करने की जरूरत नियमित प्रवृत्ति एट रेकॉर्ड मैं आखू जो रिपोर्ट कार्ड हो बधुँ चेक करवा पर्टिक्युलर जैसे आखो कॉम्पोनट जैसे आखिर आखिर प्रोडक्ट मे अलग अलग कॉम्पोनट जैसे क्यों हार्डवेर है क्यों सॉफ्टवेर है पर्टिक्युलर आ टाइमें चेक करवा आ टाइमें चेक कर बराबर काम करे कि नहीं पीछे अर्धी कलाक पी चेक कर बराबर काम करे कि नहीं आ रीते एक टूक में ए प्रवृत्ति प्रोसेस बधु चेक करने रेकॉर्ड राखवा प्रोपर काम करे कि नहीं कहवा अपकीप तो क्लियर आ वस्तु अपकीप तमारा प्रोडक्ट नी हार्डवेर सॉफ्टवेर सर्विस हार्डवेर सॉफ्टवेर सर्विस एनी वर्किंग कंडीशन रिलेटेड विथ डिवाइस एप्लिकेशन साथ रिलेटेड थे टूंक में वर्किंग कंडीशन में है कि नहीं कॉम्पोनट एट के सारी कार्यस्थिति में है कि नहीं चेक करने आखी प्रोसेस एने कहवाई अपकीप रेकॉर्डिंग राखव हार्ड कॉपी में अथवा सॉफ्ट कॉपी में बराबर हार्ड फॉर्मेट अथवा सॉफ्ट फॉर्मेट बने बे में कोई भी तब कर सको एने कहवा अपकीप बराबर दिस इज ऑल अबाउट अपकीप एंड लास्ट टर्मिनोलॉजी इज रिस्टोरेशन जो आप रिस्टोर रिस्टोर करव तो रिस्टोरेशन वेन एनी प्रॉब्लम और फॉल्ट कम्स इन कॉम्पोनट एट देट टाइम रिस्टोर इज डन फॉर प्रोपर वर्किंग ऑफ कॉम्पोनट एट्ले कि जयरे कॉम्पोनट में कोई प्रॉब्लम आए तरह तीन कार्यस्थिति ने व्यवस्थित करने रिस्टोर कर रिस्टोर इन द सेंस के अंदर रिस्टोर में रिप्लेसमेंट हो रिपेरिंग वर्क भी हो बराबर एट क्या टूक में जैसे कॉम्पोनट में कोई प्रॉब्लम आए तरह तीन कार्यस्थिति ने व्यवस्थित करने रिस्टोरेशन एट रिस्टोरेशन कर
रिस्टोरेशन इन द रिप्लेसमेंट भी हो सके, रिपेयरिंग भी हो सके। तो दिस इज ऑल अबाउट रिस्टोरेशन। क्लियर अँ सुधी बदा टर्मिनोलॉजीस बधी? ओके, तो दिस इज ऑल अबाउट पीएसएमपी टर्मिनोलॉजीज।